નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણમ પાઠશાળાની YouTube ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ નંબર 2 એકચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.4 નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે 1 થી 7 પ્રશ્નો ગણી લીધા છે. હવે જોવાના છીએ પ્રશ્ન નંબર 8. તો પ્રશ્ન નંબર 8 ની રકમ શું કહે છે? તો જોઈએ કે હરણના એક ઝુંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે અને બાકી બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકી રહેલા 9 હરણ તળાવમાંથી પાણી પી રહ્યા છે. તો ઝુંડમાં રહેલા હરણની કુલ સંખ્યા મેળવો, એટલે કે ઝુંડમાં કેટલા હરણ છે. આ ઝુંડમાં જે હરણ છે એમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે, અડધા કર્યા પછી જે બાકી વધ્યા છે અડધા, એ અડધાના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરે છે અને છેલ્લે કેટલા બાકી વધ્યા છે? 9. તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા મેળવો. તો ધારો કે હરણની સંખ્યા બરાબર x, કુલ હરણની સંખ્યા કેટલી છે? x. આ x માંથી અડધા હરણ ખેતરમાં ચરી રહેલા છે, તો ખેતરમાં ચરી રહેલા હરણ બરાબર કેટલા છે? તો કે આ જે કુલ હતા એના અડધા, તો અડધા કરવા હોય તો શું કરવું પડે? મારે ભાગ્યા 2 કરવું પડે. કુલ હોય બરાબર છે x, તો ભાગ્યા 2. કુલ 1 હોય તો અડધા કરવા, તો ભાગ્યા 2. 5 હોય તો 5/2. તો ચરી રહેલા હરણ કેટલા આવ્યા? અડધા, એટલે કે x ના છેદમાં 2. હવે બાકી રહેલા જે હરણ, તો આ x કુલ હતા એમાંથી અડધા, એટલે x ના છેદમાં 2 આવ્યા. તો બાકી રહેલા કેટલા હશે? x ના છેદમાં 2. તો બાકી રહેલા હરણની સંખ્યા તો કેટલી આવશે? તો x માઇનસ x ના છેદમાં 2, તો કેટલી થઈ જાય? x ના છેદમાં 2 આવશે બરાબર છે. કુલ x એમાંથી x ના છેદમાં 2. હવે જો તમે આને સરળતાથી સમજવા માટે 1 સમજો, તો 1 માંથી અડધો બાદ થાય, તો અડધો જ વધવાનું છે બરાબર છે. તો હવે આગળ શું કીધું છે કે આ અડધા જે બાકી રહ્યા છે એના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરે છે. તો ઉછળકૂદ કરતા હરણની સંખ્યા, તો અડધાના 3/4 ભાગના, તો આ અડધા હરણ જે બાકી વધ્યા છે એનો 3/4 ભાગ, તો શું કરવું પડે? અહીંયા આપણે 3/4 વડે ગુણવું પડે. આપણે આ વસ્તુ કે આ જે ટોપિક છે એ મુદ્દો આપણે ધોરણ 7 માં શીખી ગયા છીએ કે કોઈ પણ વસ્તુનો કેટલામો ભાગ બરાબર છે અને એ પણ અપૂર્ણાંક ભાગ હોય તો એ અપૂર્ણાંકને સીધો તે સંખ્યા સાથે ગુણી દેવાનો બરાબર છે. કે 5 નો 4/5 ભાગ, તો 5 × 4/5, એ જ રીતે આ અડધાનો 3/4 ભાગ, તો એને ગુણ્યા 3/4 કરી દેવા પડે. તો આ મળી જાય આપણને કેટલા? તો કે અહીંયા તમે જો ગણતરી કરો તો 3 × x, એટલે કે 3x અને 4 × 2 = 8, અને છેલ્લે કેટલા બાકી છે? તો કે 9 હરણ પાણી પીવે છે. તો પાણી પીનારા હરણ બરાબર 9. તો ઝુંડમાં રહેલા કુલ હરણની સંખ્યા આપણે મેળવવાની છે. તો કુલ હરણ, તો કુલ હરણ ની સંખ્યા બરાબર શું આવશે? તો કે એક તો ખેતરમાં ચરે છે બરાબર છે, એમાં ઉછળકૂદ કરનારા હરણ વત્તા શું આવશે? ઉછળકૂદ ખેતરમાં ચરતા હરણ, પછી તો કે ઉછળકૂદ કરતા હરણ અને છેલ્લે બાકી રહેલા હરણ બરોબર છે. આ બેનો સરવાળો અને બાકી વધ્યા, આ બંનેના કુલ જે છે એમાંથી બાકી વધ્યા છે કેટલા? 9, એટલે માઇનસ શું આવશે?
બાકી રહેલા એટલે કે પાણી પીનારા હરણ શું આવશે પાણી પીનારા હરણ તો કુલ હરણની સંખ્યા કેટલી આવી છે આપણે x હવે ખેતરમાં કેટલા ચરે છે તો કઈ અડધા હરણ ખેતરમાં ચરે એટલે x ના છેદમાં 2 ઉછળકૂદ કરનારા કેટલા તો એના ચરણ ચતુર્થાંશ ભાગના આવ્યા હતા તો 3x ના છેદમાં કેટલા આવ્યા છે 8 અને છેલ્લે બાકી વિદ્યા કેટલા 9 બાકી કેટલા વિદ્યા છે 9 તો આપણે 2 અને 8 નો લસાઅ લેવો પડે અહીંયા 9 આવ્યા છે તો 9 ના છેદમાં 1 હોય એટલે 1 2 અને 8 માં લસાઅ કેટલો આવવાનો છે 8 અને 2 ના ઘડિયામાં 8 આવે માટે આપણે અહીંયા દરેકમાં 8 લાવવા માટે તો કે અહીંયા આપણે સામે પણ 8 વડે ગુણી દીએ બરાબર છે તો 8x બરાબર બરાબર છે અહીંયા લખાઈ જે 8x ના છેદમાં 8 પણ તમે લખી શકો 2 છે તો 4 વડે ઉપર નીચે ગુણો તો 4x ના છેદમાં 8 થઈ જાય વત્તા 3x ના છેદમાં 8 અને માઈનસ અહીંયા 8 વડે ગુણો તો 9 * 8 છેદમાં 8 તો છેદ સરખો છે માટે 8x ના છેદમાં 8 બરાબર છેદ સરખો છે તો 4x વત્તા 3x માઈનસ 9 અને 72 છેદમાં 8 હવે અહીંયા આ ગુણાકારમાં છે તો સામે ભાગાકારમાં છે સામે ગુણાકારમાં જશે બરાબર છે તો માટે 8x બરાબર 4 ને 3 7x માઈનસ 72 છેદમાં 8 આ ભાગાકારમાં સામે ગુણાકારમાં જાય એટલે અહીંયા આવશે તો 8 8 જશે માટે 8x આ પ્લસ 7x છે 8x બરાબર શું આવ્યું 7x માઈનસ 72 માટે 8x માઈનસ 7x બરાબર 72 તો 8x માંથી 7x જાય તો x બરાબર 72 તો અને x આપણે શું જાણ્યું છે વિદ્યાર્થી મિત્રો કે ઝુંડમાં રહેલા હરણની સંખ્યા માટે હરણની સંખ્યા બરાબર 72 કેટલા થવાના છે તો કે હરણની સંખ્યા આપણને કેટલી મળે છે 72 અહીંયા સમજવા જેવો મુદ્દો અહીંયા એક છે કે આપેલા જે હરણ છે એમાંથી અડધા હરણના 3 ચતુર્થાંશ ભાગ અને એક ટોપિક અહીંયા છે કે બાકી રહેલા હરણ જે છે બરાબર છે એને બાદબાકીમાં લેવાના છે આ જે 3 ચતુર્થાંશ ભાગ આપ્યો છે એનો અંશનો અંશમાં ગુણાકાર છેદનો છેદમાં ગુણાકાર કે કોઈ પણ વસ્તુ કોઈ પણ સંખ્યા કે કોઈ પણ કિંમત તમને આપેલી હોય એનો અપૂર્ણાંક ભાગ જ્યારે કરવાનો હોય બરાબર છે જેમ કે તમને આપી દીધા છે કે 5 સફરજન છે એના મારે 1 ચતુર્થ 1 સપ્તમાંશ ભાગ કરવા તો ગુણ્યા 1 ના છેદમાં 7 બરાબર છે 6 મારી પાસે કોઈ વસ્તુઓ છે બરાબર 6 નારંગી છે એનો મારે 7 અષ્ટમાંશ ભાગ જોઈએ છે તો શું કરવું પડે મારે ગુણ્યા 7 ના છેદમાં 8 આ રીતે કોઈ પણ સંખ્યા બરાબર છે એનો અપૂર્ણાંક ભાગ એટલે શું આવશે એ સંખ્યાને તે અપૂર્ણાંક વડે શું કરવો પડે આપણે ગુણાકાર કરવો પડે હવે ઘણા દાખલાઓની અંદર આપણે આગળ જોયું છે કે એક દૂતીયાંશ કીધું હોય બરાબર છે બીજો ભાગ ત્રીજો ભાગ એ પૂર્ણાંક ભાગ છે એ સીધે સીધો તે છેદમાં આવી જશે બરાબર છે કે કોઈ પણ સંખ્યાનો બીજો ભાગ તો એ છેદમાં જાય 7 ના બીજો ભાગ તો 7 / 2 5 નો ત્રીજો ભાગ તો 5 / 3 પણ 5 નો 3 ચતુર્થાંશ નો ભાગ તો શું કરવાનું કે 5 / 3 ના છેદમાં 4 તો આ સમજણ સાથે જ આપણે આ દાખલા નંબર 8 અહીંયા પૂરો કરીએ જો આપને આમાં કોઈ ક્વેરી હોય તો આપ નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો ધન્યવાદ આભાર